નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, હું છું અત્યારે ભોળાદમાં. જે કાલનો પાઠ ઉત્સવ છે તે દાદાને અહીંયા કેવી કેવી તૈયારી છે એ હું તમને બતાવીશ. કાલની ફૂલ તૈયારીઓમાં છે. જે વિશાળ ડોમ છે જેની અંદર અમુક જગ્યાએ ખાલી ડાયરા હોય છે, પણ અહીંયા દાદાના સાનિધ્યમાં ત્યાં કાલે રસોડું છે. તો મિત્રો સાંભળો, જે લોકો કહે છે જોડાવું છે જોડાવું છે, બેઠક ક્યારે છે, એની કરતાં તમે ખાલી એક વખત ભોળાદ આવી જાઓ એટલે તમારું કામ બધું થઈ જશે. બધા દૂર દૂરથી સેવકો અને શ્રદ્ધાળુઓ અત્યારથી આવી ગયા છે. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે અહીંયા ભોળાદમાં દાદાનો પાઠ ઉત્સવ છે અને ખૂબ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો હું તમને પહેલાં ડેકોરેશન આખું બતાવું કે આટલું સરસ ડેકોરેશન અત્યાર સુધીમાં મેં ક્યાંય જોયું નથી. તમે જુઓ, આ એન્ટ્રી પોઈન્ટ છે. જે અહીંયાથી તમે આવશો આ બાજુ બધા જેન્ટ્સને આવવાનું છે. તમે જો ખૂબ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને લાઇટિંગ પણ ખૂબ સરસ કરી છે. ગરમી માટે તમે જુઓ અહીંયા એટલે વાયરિંગથી જે ફુવારા જે કહેવાય એ છે, જેથી તમને ગરમી ના લાગે, ઠંડક લાગે એ માટે એની પણ સગવડ કરવામાં આવી છે. અને આ બાજુ પણ તમે જુઓ, આ બાજુ લેડીઝ માટેનું છે, જે બહેનો માટે છે. જે લોકો દર્શન કરવા આવે એ બહેનો આ બાજુથી આવી શકે છે. અને બધી જ જગ્યાએ મંડપ છે, જેથી બપોરે તડકો ના લાગે. દાદાનો પાઠ ઉત્સવ છે એની નિમિત્તે ખૂબ સરસ ડેકોરેશન અને સગવડ પણ બહુ સારી કરવામાં આવી છે. તો મિત્રો, હવે હું તમને દાદાના દર્શન કરાવીશ. ને અંદર દાદાના જે ખાંભી આગળ જે ડેકોરેશન કર્યું છે એ ખૂબ સરસ કર્યું છે. તો આપણે પહેલાં દાદાના દર્શન કરીશું. જય સુરાપુરા દાદા. મિત્રો, તમે જોઈ શકો ડેકોરેશન ખૂબ સરસ કરવામાં આવ્યું છે. હવે દાદાના ખાંભીના દર્શન કરીશું. તમે મિત્રો જો આવું ડેકોરેશન ક્યાંય જોયું નહીં હોય. ખૂબ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. ઝુમ્મર અને દાદાનો આઠમો પાઠ ઉત્સવ છે. અને મિત્રો તમે જુઓ, અહીંયા પણ અંદર પણ સરસ સગવડ કરવામાં આવી છે. અહીંયા સેવકો પણ બહુ મોટી સંખ્યામાં છે. મિત્રો, કાલે જે હવન થવાનો છે એ આપણી સાથે શાસ્ત્રીજી અહીંયા છે, તો આપણે એમની સાથે કાલની થોડીક માહિતી આપણે એમની પાસેથી લઈ લઈએ. જય માતાજી. જય માતાજી. જય સુરાપુરા દાદા. જય મહાદેવ. અને આવતીકાલે ભોળાજ સુરાપુરા ધામની અંદર સરસ મજાનો દાદાનો આઠમો પાટોત્સવ માં ભવ્યથી ભવ્ય મહાવિષ્ણુ યાગ પંચકુંડી થઈ રહ્યો છે. તો પૂર્ણ આપણે આશા રાખી કે દરેક ભાવિક ભક્તોને દાદાના આશીર્વાદ લેવાનો અવસર પ્રદાન થાય અને દરેક ભાવિક ભક્તોને દાદાની ખૂબ કૃપાદૃષ્ટિ મળે એવા અવસરે કે એવો યજ્ઞ થઈ રહ્યો છે. અને આ આઠમો પાટોત્સવ સતત, આજે આઠમો પાટોત્સવ જે કહીએ તો આજ આઠમો પાટોત્સવ પણ મારા હસ્તે થઈ રહ્યો છે. દાદાની પૂર્ણ કૃપા છે, ખૂબ શ્રદ્ધા છે, ખૂબ ભાવ છે અને દરેક ભાવિક ભક્તોને એટલી બધી ઉત્કંઠા છે કે દાદાના પ્રસંગમાં જઈએ, દાદાનો અવસર માણીએ અને દાદાના પ્રસંગની અંદર જે દાદાના યજ્ઞ થાય અને યજ્ઞની અંદર જે આહુતિ અપાય એમાં દરેક ભાવિક ભક્તોની ખૂબ શ્રદ્ધા છે, ખૂબ ભાવ છે, ખૂબ ભક્તિ છે. અને બધાને આપણે પૂર્ણ ભાવે કહીએ કે દાદાના પાટોત્સવમાં પધારો અને અવસરને માણો અને દાદાની કૃપાદૃષ્ટિ આપ સર્વ મેળવો એવો ભાવ સાથે બધાને જય દાદા. તો શાસ્ત્રીજી, કાલની આખી સવારથી લઈને સાંજ સુધીની શું મતલબ આમાં છે?
વિષ્ણુ યાગની અંદર પ્રથમ તો દરેક યજમાનોની દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત જે અત્યારે આપણે કરાવી દીધી છે બધાને, અને આવતીકાલે સવારની અંદર પ્રથમ જલયાત્રા થશે, જલમાતૃકાનું સ્થાપન કરી અને ત્યાર પછી અહીંયા ધ્વજારોપણ થશે દાદાની, અને ત્યાર પછી આપણે યજ્ઞનો પ્રારંભ કરવાનો બાપુના હસ્તે પરમ પૂજ્ય દાનભા બાપુના હાથે દીપ પ્રાગટ્ય થશે અને આપણો વિષ્ણુ યાગનો સવારે 9 કલાકે પ્રારંભ થશે સજોડે, અને 11 જે નવદંપતિ છે યજ્ઞમાં બેસવાના છે, પંચકુંડી મહાયજ્ઞ છે. તો આ અવસરની અંદર હું તો આપને પણ બિરદાવું છું કે આપ આ યજ્ઞની અંદર આ જે પ્રચારક બની અને દાદા માટે જે તમારો સેવાનો ભાવ છે એ પણ દાદા તમારી ઉપર ખૂબ કૃપા દ્રષ્ટિ વર્ષાવે, અને કાલના યજ્ઞના પણ બધાને દિવ્ય દર્શન કરાવો. અસ્તુ, જય દાદા. ખૂબ સરસ શાસ્ત્રીજીએ ખૂબ સરસ માહિતી આપી છે જે તમને અમારા સુધી અમારા થકી પહોંચશે. તો આપણે આગળ ડેકોરેશન આપણે જોઈશું કે અહીંયા ખૂબ સરસ કરવામાં આવ્યું છે. જય દાદા, જય મહાદેવ, જય મા મોગલ. તો મિત્રો, તમે આ જગ્યા જો ખૂબ સરસ ડેકોરેશન કર્યું છે. અહીંયા દાદા સભા ભરશે, અહીંયા બધા એક તરફ બધા લેડીઝ અને એક બાજુ બધા જેન્ટ્સ બેસશે અને દાદા સભા ભરશે. તો મિત્રો, તમે જુઓ કે અહીંયા ખૂબ વ્યવસ્થા સારી કરવાઈ છે કે બપોર વચ્ચે ગરમીથી બચવા માટે પણ એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, અને પંખા પણ લગાવવામાં આવ્યા છે કે ક્યાંય ભક્તોને ગરમી ન લાગવી જોઈએ. તો હવે હું તમને જે સ્ટેજ છે, કાલે ડાયરો છે, આપણે એ બતાવું હું તમને. અને અહીંયાના બધા સેવકો પણ તમે જુઓ ખડે પગે બધા ઊભા છે. હવે આગળ હું તમને બતાવીશ, સામે જોઈ શકો છો એ સ્ટેજ, એ કાલે ત્યાં બધા જે ડાયરો છે, મોટા પાયે ડાયરો છે, બધા દૂર દૂરથી સેવકો અને શ્રદ્ધાળુઓ અત્યારથી આવી ગયા છે કે કાલ સવારે હવનમાં બધા જોડાય એ માટે અત્યારથી જ બધા આવી ગયા છે. તો મિત્રો સાંભળો, જે લોકો કહે છે જોડાવું છે જોડાવું છે, બેઠક ક્યારે છે, એની કરતાં તમે ખાલી એક વખત ભોળાદ આવી જાઓ એટલે તમારું કામ બધું થઈ જશે. બરાબર ને? જય સુરાપુરા દાદા, જય. મિત્રો, તમે આ જોઈ શકો છો ખૂબ વિશાળ જગ્યા છે, અહીંયા કાલે ડાયરો છે. ડાયરો છે, એ લોકો આવવાના છે. ખૂબ વિશાળ જગ્યા છે અને કેટલું દૂર સ્ટેજ છે. અહીંયા LED લાગવાની છે. હું ઝૂમ કરીને બતાવું છું કે સામે સ્ટેજ છે, ખૂબ દૂર છે. હવે કાલે જ્યાં રસોડું છે, જે ભાવિ ભક્તો માટે પ્રસાદી બનવાની છે, એ હું તમને હવે બતાવીશ. તો ચલો મિત્રો, આપણે એનું રસોડું જોઈશું જે કાલે દાદાની પ્રસાદી બનવાની છે. એ પણ ખૂબ દૂર છે, આ વિશાળ એકડમાં આ બધું જગ્યામાં બનાવવામાં આવ્યું છે. તો આ જે અત્યારે તમે અહીંયા ડીશ દેખાઈ રહી છે, અહીંયા ભાઈઓ માટેનું જમવાનું છે, અને આ બાજુ જે પ્રસાદી માટે બહેનોનું છે. તમે જો અહીંયા બોર્ડ પણ મારેલું છે. મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો મારી જમણી બાજુ જે વિશાળ ડોમ છે, જેની અંદર અમુક જગ્યાએ ખાલી ડાયરા હોય છે, પણ અહીંયા દાદાના સાનિધ્યમાં એટલે રસોડું છે. તો ફ્રેન્ડ્સ, આપણે મિત્રો અંદર જઈને જોઈએ કે કાલની તૈયારીઓ કેવી ચાલી રહી છે. અને બધા અહીંયા સ્વયં સેવકો છે જે કાલની ફૂલ તૈયારીઓમાં છે. જય, ખૂબ સરસ. જો અહીંયા નાની નાની દીકરીઓ છે, બધી બહેનો છે, બધા આજે અત્યારે શાક સમારી રહ્યા છે. સુરાપુરા દાદાની જય. દાદા જો, ખૂબ સરસ સેવા અહીંયા બધા બજાવી રહ્યા છે. બધાને મહિના મહિના અગાઉ દાદાની સેવા અહીંયા લખાઈ હોય છે. જય દાદા, જય. મિત્રો, અહીંયા ઇમરજન્સી માટે કોઈ જાનહાની ના થાય એની માટે ગુજરાત રાજ્ય ધોળકા નગરપાલિકાએ અહીંયા આ સેવા બજાવી છે.
તો મિત્રો, અહીંયા દાદાના સાનિધ્યમાં ભાવભર્યું આમંત્રણ છે, તો કાલે તમે બધા સૌ આવજો અને અહીંયા આવીને દાદાના દર્શન કરજો. અને કાલ 8મો પાઠ ઉત્સવ છે, તો ખૂબ મહત્ત્વનો છે. હનુમાન જયંતી છે, મંગળવાર છે, અને સુરાપુરા દાદાનો કાલે વાર પણ છે અને એમનો 8મો પાઠ ઉત્સવ પણ છે. તો ભાવભર્યું આમંત્રણ છે મિત્રો. અને તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા, જય માં મોગલ લખવાનું ભૂલશો નહીં.